हाय फ्रेंड्स, आजना आपना गणित विषयना चैप्टर नंबर एकना लेक्चर नंबर 10, चैप्टरनु नाम छे वास्तविक संख्याओ। एमा हवे आपणे आजे अंतिम चरणमां छीए, अर्थात मात्र एक गुणना प्रश्नोनी चर्चा करवानी छे। अहीं मैं तमने जे प्रश्नों आज समझावानो प्रयत्न कर्यो छे मित्रों, एमा तमारा पुस्तक में जे एनसीईआरटी नो अभ्यासक्रम आयो छे ने, एमा तो हवे पुस्तक में एमसीक्यू एटले के एक गुणना प्रश्नों नथी आपेला होता। बट आगळना अभ्यासक्रम प्रमाणे पुस्तक में एक गुणना प्रश्नों आवता हता, अने ए सिवाय हाल बीजा सामयिकों में एक गुणना प्रश्नों खरा खोटा, खाली जग्या, विकल्प वगरनी ने विकल्प वाली खाली जगह, आ बधा प्रकार आवे छे। पण ऑन एन एवरेज एटले ओवरऑल आपणे एक गुणना प्रश्नों आपणने बधी रीते आवडवा जोईए। एटले एवो अमारो अहींया प्रयत्न छे कि जेमां तमने दरेक प्रकारना प्रश्नों मळी रहे। क्लियर? जो एक बीजी वात करूँ तो विकल्पोमांथी तमारे खाली जग्याનો जवाब लखवो होय ने तो घणो सरळ पड़ी जाए, પણ વિકલ્પ ના હોય અને ખાલી જગ્યામાં જવાબ લખવાનો હોય ને તો એ તમને કમ્પ્લીટ જે માહિતી 100% સમજણવાળી છે એ જ લખી શકો તમે। એટલે ત્યાં તો આપણે શું ગપ્પો મારી શકીએ એવું ના બને, એટલા માટે એ ખાસ નોંધ લેજો। જો કે આ પ્રકરણમાં બહુ અઘરા એમસીક્યુ નથી, એટલે કે ટૂંકા પ્રશ્નો નથી, જોઈએ ચલો। ત્યારે હવે પહેલાં આપણે એક માર્કા બધા જો ભૂસા અ શોધવાનો દાખલો આટલું પૂછ્યું હોય છે, બધા જ પ્રકારના દાખલા બોર્ડમાં પૂછાઈ ગયા છે એવું સમજી લો તમે। તો ગુસાઅ પૂછ્યો હોય 28, 35 અને 91નો, શું થાય? તો 28ના હોય 4 7 28 એટલે 4 2 2 35 5 7 35 91 7 13 7 91, એટલે ગુસાઅ ઓફ 28 35 91 ઇઝ ઇક્વલ ટુ, આપણે ગુસાઅ ફરી એકવાર યાદ કરી લઈએ, શું કરીએ છીએ? ગુરુત્તમ સામાન્ય અવયવ, સામાન્ય અવયવ હોવો જોઈએ અને દરેકમાં હોવો જોઈએ, અને એ પણ મોટામાં મોટો મળવો જોઈએ, દરેકમાં હોય તેવો મોટો। તો પહેલાં તો ચેક કરીએ, 13 7 5 7 7 જ છે કે જે બધામાં છે, સમજી લો, એ સિવાયની કોઈ સંખ્યા બધામાં છે નહીં, તો એનો ગુસા થઈ ગયો 7, પૂરું થઈ ગયું। ચલો બીજું લસા અ, 15 24 અને 40નો લસા, 15 24 અને 40નો લસા શોધવો હોય તો એના અવયવ પાડી દીધા, 3 5 15 બરાબર છે, 24 તો 3 8 24 એટલે 3 અને 8 એટલે 2 3 ઘાત, જેટલું બને એટલું હવે તમને ઝડપથી આવડે તો તમે લખી શકો। પરીક્ષામાં તો સીધો જવાબ લખવાનો હોય તો આ રફ જ કામ કરવાનું થતું હોય, 40 એટલે 5 8 40 એટલે 8 એટલે 2 3 ઘાત અને ગુણ્યા 5। હવે લસામાં યાદ કરો, આપણે એવું કહેતા હતા કહેવાનું લઘુત્તમ પણ લેવાનું ગુરુત્તમ, અને લસા અમાં બધા જ અવયવો લેવાના હોય, એટલે આ 3 × 5 અને 2, 3 5 અને 2, જુઓ આમાં બીજો આ સિવાય કોઈ અવયવ અવિભાજ્ય અવયવ નથી। હવે એમાંથી લેવાનું શું? મહત્તમ ઘાત, તો 3ની મહત્તમ ઘાત 1 જ છે, 5ની મહત્તમ ઘાત પણ 1 જ છે, અને 2ની મહત્તમ ઘાત છે 3, એટલે 8 × 5 = 15 અને 2નો ઘન એટલે 8 15 18 120, ખ્યાલ આવી ગયો? તો આ 120 એનો લસા બની ગયો। હવે બાજુમાં મેં તમને દાખલા આપ્યા છે, જુઓ અહીંયા ગુસા શોધો એમ કરીને 1 2 3 4 દાખલા છે, લસા શોધો એમ કરીને પણ 4 દાખલા છે, એ તમારે જાતે પ્રયત્ન કરવાનો। હવે નેક્સ્ટ, આપેલ સંખ્યા એટલે કે અપૂર્ણાંક એ ખાલી જગ્યા દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે, યાદ કરો। દશાંશ અભિવ્યક્તિ સમજવા માટે આપણે છેદના જ અવયવો વિચારવાના થાય છે। 3125 એટલે 5ની કેટલી ઘાત? તો 5 × 5 એટલે પાયો પાયો 25, 25 × 5 = 125, 125 × 5 = 625 અને 625 × 5 = 3125 થાય, અર્થાત 5 ની 5 ઘાત થઈ। બસ, છેદમાં આ સિવાય કોઈ સંખ્યા જોવા મળે છે? તો એનો જવાબ છે ના। હોય તો કઈ સંખ્યા ચાલે? 2, 2 અને 5, આ 2 જ અવિભાજ્ય અવયવો છેદમાં હોય તો એ દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? શાંત દશાંશ હોય। ક્લિયર?
એટલે અહીં માત્ર પાંચ છે જ, એટલે આ દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ જશે? શાંત દશાંશ અભિવ્યક્તિ બની જશે. ચલો નીચે બીજો દાખલો છે, 63/60 3 3 9 9 7 63 3 4 12 12 50 60. જોજો હો, આપણે તમને એટલા માટે જ આવું ઉદાહરણ લીધું છે કે એમાં છેદ ઉડે તો ઉડાડવાના હોય. અહીં 3 3 ગયા, હવે 4 અને 5માં કંઈ નહીં ઉડે તો 21, અને આ 4 એટલે 2 ની 2 ઘાત અને 5. ખ્યાલ આવી ગયો? હવે ચેક કરો તો 4 એટલે 2 ની 2 ઘાત અને 5, અહીં છેદમાં 2 અને 5 બંને આપણા અવિભાજ્ય અવયવ તો છે જ, પણ દશાંશ અભિવ્યક્તિ માટે જે જરૂરી હોય છે કે છેદમાં માત્ર એકલો બગડો, એકલો પાછડો કે 2 અને 5 બંને, તો અહીં 2 અને 5 બંને છે, માટે આ પણ શાંત દશાંશ જ થાય. મેં તમને એટલા માટે એ પહેલી નજરે તગડો આમ તો ઉડે એવું બતાવ્યું કે જો કોઈ તમે ભૂલી જાઓ તો એ 3 જોઈને તમે એમ કહી દો કે આ અહીંયા 3 છે એટલે કે આ તો શાંત દશાંશ નથી, આ અનંત આવૃત થશે, પણ 3 ઉડી જાય છે એટલે અતિ સંક્ષિપ્ત રૂપ પછી જ આપણે આ ચેક કરવાનું રહેશે. આમાં પણ બાજુમાં દાખલા આપ્યા જ છે, 18/25 ને આ બધા, આની 6 દાખલા છે, 6 એ 6માં તમારે દશાંશ અભિવ્યક્તિ ચેક કરવાની, જેમાં છેદમાં 2 અને 5 સિવાયની સંખ્યા જ વધે સાદુરૂપ પછી, તો કહેવાનું કે આ દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે, શાંત નથી. આમાં વિકલ્પો આપી પણ શકે અને ના પણ આપે, એટલા માટે આપણે વિકલ્પ વગર જ સમજીએ છીએ, બરાબર છે. હવે આગળ 5મો પ્રશ્ન, 101/250 નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા અંકો પછી શાંત થશે. ઉપરના ટોપિકના અનુસંધાનમાં જ જવાનું છે. આ 101/250, 250 એટલે 25 × 10, 101, 25 એટલે 5 ની 2 ઘાત, 2 એ 5 10. આપણે ધીરે ધીરે આગળ વધીએ. 101, 5 કેટલી વાર થઈ ગયા? 3 વાર, અને 2 એક જ વાર, બરાબર. તો હવે છેદમાં જોવાનું. તમને એવું પૂછવામાં આવે કે આ દશાંશ અભિવ્યક્તિ કેવી, તો એનો જવાબ તો થશે શાંત. પણ પછી આપણે દાખલો જોયો હતો કે જો શાંત દશાંશ અભિવ્યક્તિ હોય ને તો એનું દશાંશ સ્વરૂપ મેળવો. તો એ વખતે આપણે છેદમાં આ જેમ 5 ની 3 ઘાત છે ને, તો જોડે 2 ની 3 ઘાત લાવવાનો પ્રયત્ન કરતા હતા, યાદ કરો. એટલે છેદમાં એવું શક્ય બને કે અહીંયા તમે ઉપર નીચે 2 ભાગ્યા, માનો કે અહીંયા 2 ની 2 ઘાત વડે ગુણી શકો, એટલે આડકતરી રીતે 101 × 4 થાય, પણ અહીંયા 5 ની 3 અને 2 ની પણ કેટલી થઈ જશે? 3. એટલે છેવટે છેદમાં તો 10 નો ઘન બની જશે. આ 5 2 10, ઉપર 3 ઘાત, ઉપર ઘાત સરખી છે, માટે આ અવયવોનો ગુણાકાર કરીને ઘાત લખાય એ ખબર હોવી જોઈએ. અને 101 × 400, ટૂંકમાં ઉપર શું મળે છે એનાથી અત્યારે આપણને મતલબ નથી. આપણને તો છેદમાં હવે આની મહત્તમ ઘાત કેટલી થઈ ગઈ? 3. એટલે જે દશાંશ સ્વરૂપ આવશે એમાં દશાંશ પછી કેટલા અંક હશે? તો કે છે 3. એટલે દશાંશ પછી 3 અંકો પછી આ શાંત થશે. ખબર પડી ગઈ? દરેક ટોપિકને સમજવાનો પ્રયત્ન કરજો. આપણે ખાસ ટોપિક ઉપર જ મહત્વ આપીએ છીએ કે આ પ્રકારનો ટોપિક થયો કે ભાઈ કેટલા અંકો પછી દશાંશ સ્વરૂપ શાંત થાય, તો એમાં શું કરવાનું, આ અભિવ્યક્તિ કેવી છે તો એમાં શું વિચારવાનું. ક્લિયર? આગળ 6ઠો પ્રશ્ન, ગુસાઅ × લસાઅ. તો 2 સંખ્યા માટે ગુસાઅ × લસાઅ, ગુસાઅ 18 અને 24 નો, લસાઅ પણ 18 અને 24 નો, એનો જવાબ શું થાય? યાદ કરો સૂત્ર કે ગુસાઅ ઓફ AB × લસાઅ ઓફ AB = A × B. A અને B નો ગુણાકાર થાય તો અર્થાત આપણા માટે A બરાબર કેટલા છે? આપણી જોડે જે સૂત્ર છે કે ગુસાઅ AB × લસાઅ AB = A × B, ધેન A = 18 એન્ડ B = 24.
આગળ હવે સાતમો પ્રશ્ન જોઈએ. ગુસા અ ઓફ એબી બરાબર બી, તો લસા ઓફ એબી બરાબર ખાલી જગ્યા. શું વિચારી શકાય આમાં? તો સૂત્ર જ કે લસા અ ઓફ એબી ઇઝ ઇક્વલ ટુ, આમાંથી જ વિચારી લો. જો લસા શોધવો હોય તો આ ગુસા વાળું પછેદમાં જાય, કોના? એ ગુણ્યા બી ના. તો એ બી છેદમાં ગુસા અ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ, ઉપર હતું આ એ બી, ગુસા એ બી કેટલો આપે છે? બી. ધેન બી બી, હવે બી ઉડી ગયા તો શું વધ્યું? એ. એ જવાબ. આઠમો પ્રશ્ન જુઓ. ગુસા અ એ બી બરાબર બાર, બે સંખ્યાનો ગુસા બાર છે અને લસા એ બી બરાબર ખાલી જગ્યા શક્ય નથી. સમજવાની વસ્તુ છે આમાં ખાસ. જો ગુસા અ બાર હોય તો લસા નીચે પૈકી ખાલી જગ્યા, મેં તમને કહ્યું હતું કે આ વિકલ્પ વાળી ખાલી જગ્યા થાય, તો શું શક્ય ના હોય? તો હંમેશા ગુસા અ એ લસાનો અવયવ હોય, એટલે જે લસા અ હોય એના માટે ગુસા અ એ જે લસાના અવયવ પડ્યા હોય એમાંનો એક અવયવ બનવો જોઈએ. ચેક કરીએ, જેમ કે અહીંયા બાર, તો બાર તરી છત્રીસ, છત્રીસ માટે બાર અવયવ થયો. બાર ચોક અડતાલીસ, બાર દુ ચોવીસ, બારના ઘડિયામાં નેવું લાવો, તો એનો અર્થ એવો થયો કે બારના ઘડિયામાં નેવું એટલે કે એના માટે આ અવયવ નથી બનવાનો. એટલે જ્યારે ગુસા અ બાર હોય ત્યારે લસા ચોવીસ અડતાલીસ અને છત્રીસ એ શક્ય હોય, પરંતુ ના શું શક્ય હોય? નેવું. ક્લિયર? એટલે આ યાદ હોવું જોઈએ કે ગુસા અ એ લસાનો અવયવ થવો જોઈએ. ગુસામાં સંખ્યા નાની હોય છે આપણને ખબર છે, અને લસામાં એનાથી મોટી હોય છે, પણ ગુસા બરાબર જે મળ્યું હોય એ અવયવ તરીકે લસામાં તો મળે જ. નેક્સ્ટ, ચાલો અહીં લખ્યું છે ગુસા અ બે સંખ્યા એબીનો આઠ હોય, લસા ચોસઠ હોય, જ્યાં એ એ બી કરતા મોટી છે. અહીં ફોકસ કરવું પડે, આ જરૂરી બાબત છે. તો એ બરાબર ખાલી જગ્યા હોય, થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આ વિકલ્પો આપ્યા છે એમાંથી આપણે એ બરાબર આઠ લઈએ, બરાબર, અને બી જોડે શું લખીએ? તો એનો ગુસા. આપણે આ કન્ડિશનને મહત્વ આપવાનું છે મિત્રો, આ ના બદલાવવું જોઈએ. ગુસા અ આઠ રહેવો જોઈએ, તો આઠ અને આઠ હોય, બી બરાબર આઠ, એ બરાબર આઠ, તો ગુસા આઠ મળે, પરંતુ એ મોટી કીધી છે એટલે આ વિકલ્પ શક્ય નહીં બને. ચલો એ તરીકે સોળ લઈએ, બી તરીકે આઠ લઈએ. સમજો, એમાં આપણે એ ને મોટી લીધી અને બી ને નાની લીધી. આપણું આ એ ગ્રેટર દેન બી એ શરત છે, એટલે એ મોટા લીધા, બી નાના લીધા, સોળ અને આઠ, એનો ગુસા ચોક્કસ આઠ મળે, પણ એનો લસા ચોસઠ મળશે નહીં, એટલે આ પણ શક્ય બનશે નહીં. નેક્સ્ટ વન. હવે આપણે ગુસા માટે આઠ બનાવવા બત્રીસ લીધા અને સોળ લીધા, એની આપણે એની જગ્યાએ આઠ વિચારી શકીએ. ચલો તો બત્રીસ અને આઠનો ગુસા આઠ થશે, પણ બત્રીસ અને આઠનો લસા અ ચોસઠ થશે નહીં, કારણ કે આઠ ચોક બત્રીસ, આઠ પોતે બત્રીસનો અવયવ જ બને છે, એટલે બત્રીસથી મોટો લસા નહીં બને. ક્લિયર? હજુ આગળ, આપણે એમાં મોટી સંખ્યા રાખીએ છીએ, આપણો પ્રયત્ન શું છે કે એ તરીકે મોટી સંખ્યા હોવી જોઈએ, તો ચોસઠ વધે એટલે ચોસઠ વિચારે આપણે, તો ચોસઠને આમે તમે બત્રીસ રાખશો તો એનો લસા બત્રીસ થશે, આ ગુસા બત્રીસ થશે, પણ આપણે આઠ જ વિચારીએ. ચલો અહીં તમે આઠ વિચારો, સોળ વિચારો કે બત્રીસ વિચારો, બરાબર છે, એટલે આપણે ગુસા આઠ રાખવા માટે આઠ વિચારીએ છીએ, પણ ચોસઠ અને આઠમાં ગુસા તો આઠ મળી જાય, પણ લસા કેટલો મળે? તો કે હવે આ આઠ એ ચોસઠનો અવયવ થઈ ગયો, એટલે એનો લસા તમને ચોસઠ મળી શકે, માટે આ છેલ્લું પરિણામ શક્ય બનતું હોય તો એ વખતે એ ચોસઠ હોય તો જ આ શક્ય બને, માટે જવાબ થાય એ બરાબર ચોસઠ. બે સંખ્યાઓનો ગુસા સોળ છે, એટલે એ ગુણ્યા બી બરાબર સોળ, બરાબર, તેમનો ગુણાકાર, સોરી ગુસા સોળ છે અને ગુણાકાર ત્રણસો ચોર્યાસી છે, તો શું મળે? લસા અ. આ આપણને હવે સૂત્ર પ્રમાણે ખબર છે કે લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર છેદમાં ગુસા, સૂત્ર પ્રમાણે. હવે આનો ભાગાકાર કરી દેવાનો, જે આવે જવાબ. સોળ દુ બત્રીસ, બત્રીસ ને વચ્ચે કેટલા ચાર, ત્રણસો ચોર્યાસી છે ને,
એટલે બત્રીસ છ છ સોળ ચોક ચોસઠ, ચાલો ચોવીસ જવાબ થઈ ગયો. આગળ, બે સંખ્યાઓનો લસાઅ તેમના ગુણાકાર જેટલો હોય તો તેમનો ગુસાઅ ખાલી જગ્યા હોય. બેસ્ટ છે, સરસ વ્યવહારો સમજીએ કે બે સંખ્યાઓનો લસાઅ તેમના ગુણાકાર જેટલો. જુઓ, લસાઅ અને ગુસાઅ અને આ બધા શબ્દો ચાલતા હોય એટલે પાછા ગુણાકાર ને ગુસાઅ ના સમજી લેતા. ચલો, એવું ક્યારે બને કે જ્યારે લસાઅ શોધવો હોય ત્યારે એ સંખ્યાઓ માટે ગુણાકાર કરીએ તો બને? તો જુઓ મિત્રો, પહેલાં ના બનતો હોય એવું સમજાવું તો બે અને આઠ, આનો લસાઅ એ આઠ દુ સોળ નહીં થાય, કારણ કે બે એ આઠનો અવયવ થશે એટલે આ લસાઅ આઠ જ રહેશે. એટલે જ્યારે આમાં કોમન અવયવ મળતો હોય ને, બે અને આઠ, ત્રણ અને નવ, તો આનો લસાઅ નવ આવે. નવ તરી સત્યાવીસ નહીં થાય, કેમ કે ત્રણ એ નવનો અવયવ થાય છે. તો આવો અવયવ બનતો હોય ત્યારે એ લસાઅ આ બે સંખ્યાના ગુણાકાર જેટલો ન થાય, બરાબર છે? તો ક્યારે થાય? તો જુઓ, અવિભાજ્ય સંખ્યાઓ લઈ લો. આ બે અને ત્રણ માટે તમારે એનો લસાઅ શોધવો હોય તો બે તરી છ જ આવે. ત્રણ અને પાંચ માટે લસાઅ શોધવો હોય તો ત્રણ અને પાંચ બંને વડે ભાગ ચલાવીએ એટલે પંદર જ આવે. સમજ્યા? એટલે જ્યારે લસાઅ એ આ સંખ્યાઓના ગુણાકાર જેટલો થતો હોય છે ત્યારે એ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ હોય. આ પહેલા તમારે સમજવાની જરૂર છે. બે સંખ્યાઓનો લસાઅ તેમના ગુણાકાર, એટલે જે બે સંખ્યાની વાત કરવી છે એના ગુણાકાર જેટલો થતો હોય તો એ બે સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા જ હોય. ને હવે આપણો જવાબ, તો એવી અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ શું? આપણે એમ કહીએ કે ત્રણ અને સાત બંને અવિભાજ્ય છે, એનો લસાઅ એ આ સાત તરી એકવીસ એટલે એમના ગુણાકાર જેટલો થયો, પણ ગુસાઅ તો બંનેમાંથી કોમન અવયવ કયો મળ્યો? એક જ. એટલે સામાન્ય અવયવ એક હોય એ જ એનો ગુસાઅ થાય, માટે એ વખતે આ ગુસાઅ થાય એક. હજુ એના જ અનુસંધાનમાં નીચે પરિણામ જુઓ. પી1 અને પી2 એ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુણાકાર, સોરી તેમનો ગુસાઅ, યાદ કરો મેં ઉપર જ વાત કરી કે ત્રણ અને સાત બંને ભિન્ન અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસાઅ શું થાય છે? એક. તો ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકોનો ગુસાઅ શું આવવાનો? એક. નેક્સ્ટ, હજુ પણ સરસ છે. એ બી સી એ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક છે, ત્રણ પૂર્ણાંક અલગ અલગ છે. દાખલા તરીકે બે, ત્રણ અને પાંચ, આ ત્રણ અવિભાજ્ય પૂર્ણાંકો હોય. હવે એનો લસાઅ શોધવો તો આપણે શું કરવાના? બે વડે ભાગ ચલાવવાના, પાછા ત્રણ વડે ભાગ ચલાવવાના, પાછા પાંચ વડે ભાગ ચલાવવાના. યાદ કરો, બે ત્રણ અને પાંચ ત્રણેય વડે ભાગ ચાલે, લસાઅ કેટલો આવ્યો? બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, એટલે પાંચ તરી પંદર દુ ત્રીસ બન્યો. ખ્યાલ આવ્યો? કર્યું શું આપણે? લસાઅ ત્રીસ બન્યો, પણ અલગ અલગ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર થયો. ત્રણેય સંખ્યાઓનો શું થયો? ગુણાકાર થયો. એટલે જ્યારે આ ત્રણ સંખ્યાઓ અલગ અલગ હોય, સોરી અલગ તો નહીં કહું પણ અવિભાજ્ય હોય, ત્યારે એનો લસાઅ એ એમના ગુણાકાર જેટલો આવે, એટલે કે એ ગુણ્યા બી ગુણ્યા સી જેટલો જવાબ થાય. એટલે કે જે ત્રણ સંખ્યા છે એનો ગુણાકાર કરી નાખો એટલો સીધો લસાઅ આવી જાય. નેક્સ્ટ વન, પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર આપણે શરૂઆતથી જ લઈ લેવાનો. પહેલો ક્રમિક પૂર્ણાંક એક, બીજો બે અને ત્રીજો ત્રણ, એક દુ દુ ને બે તરી છ, છ વડે વિભાજ્ય હોય. બહુ સિમ્પલ યાદ રાખવાનું, બીજી રીતે પણ બધું વિચારી શકાય, એટલું લાંબુ નથી વિચારવું આપણે. એવી રીતે પ્રત્યેક ચાર ક્રમિક કીધા હોય તો એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર, ચાર તરી બાર, બાર દુ ચોવીસ, આ ચોવીસ વડે વિભાજ્ય હોય. હવે આનું ખાલી અર્થઘટન કરી દઉં. આ શું કહે છે કે ત્રણ ક્રમિક પૂર્ણાંકો, કોઈ પણ ક્રમિક સંખ્યાઓ લઈ લો તમે, કે ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ, તો આને તમે છ વડે ભાગી જ શકો એમ કહે છે. કોઈ પણ ત્રણ ક્રમિક પૂર્ણાંક હોય, એમ અહીંયા ક્રમિક ચાર પૂર્ણાંકો કીધા છે. દાખલા તરીકે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ, બરાબર છે? આને તમારે ભાગવા આવશે, તમે ચોવીસ વડે ભાગી જ શકો એવું કહેવા માંગે છે. ક્લિયર? એટલે પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકો છે તો છ વડે વિભાજ્ય, પ્રત્યેક ચાર ક્રમિક પૂર્ણાંકો છે તો ચોવીસ વડે વિભાજ્ય.
હવે આગળ પાંચની એન ઘાત નો અંતિમ અંક ખાલી જગ્યા છે. કોઈ પણ પાંચની એન ઘાત વાળી સંખ્યા એટલે પાંચની એક ઘાત તો પાંચ, પાંચની બે ઘાત પચીસ, પાંચની ત્રણ ઘાત એકસો પચીસ, પાંચની ચાર ઘાત છસો પચીસ. કરો હવે જાતે નક્કી. પાંચની ગમે તેટલી ઘાત કરો, છેલ્લો અંક શું આવવાનો છે? પાંચ જ, બરાબર. ચલો હવે આગળ. બે ની એમ ઘાત ગુણ્યા પાંચની એમ ઘાત, આ જે સ્વરૂપ છે યાદ કરો, શાંત દશાંશ સંખ્યા માટે આપણે વાપરીએ છીએ, છેદ આવો હોવો જોઈએ. અને એ છેદ જ્યારે કોઈ પણ સંખ્યા આપણે છેદમાં વિચારતા કે બે ની જીરો ઘાત હોય પણ પાંચની એક ઘાત હોય ને પછી આપણે એનું સાદુરૂપ આપીએ તો છેદમાં તો દસની જ ઘાત બને, અને દસની ઘાત બને એટલે એમાં છેલ્લે દસની ઘાત પ્રમાણે તમે શાંત દશાંશ બનાવતા હો ત્યારે તમારે એનો અંતિમ અંક વિચારવો હોય તો શું વિચારી શકાય? આ વાત કરવાની છે. તો બેની એન અને પાંચની એમ ઘાત પ્રમાણે બનતી સંખ્યા જે છે ને એને તમે ગુણાકાર કરીને વિચારો તો એ દસ વડે વિભાજ્ય પૂર્ણાંક બનતો હોય અને માટે એનો અંતિમ અંક ઝીરો જ આવે. હવે થ્રી કે પ્લસ વન હોલ સ્ક્વેર ને ત્રણ વડે ભાગતા શેષ ખાલી જગ્યા, તો આનો વર્ગ તો કરીએ. તો વર્ગ કરો એટલે પ્રથમ પદનો વર્ગ વત્તા બે બંને પદનો ગુણાકાર વત્તા અંતિમ પદનો વર્ગ. આ થ્રી કે વન વન, આ નાઇન કે સ્ક્વેર પ્લસ થ્રી મલ્ટીપ્લાય ટુ સિક્સ કે પ્લસ વન. હવે યાદ રાખજો, શેષ વધે છે શું કહેવા માગે છે. તમે આના ભાગાકાર કરો ને, તમે સળંગ વિચારો તો ત્રણ ત્રણ નવ છેદ ઉડી જાય, ત્રણ દુ છ ઉડી જાય, શું વધે? એક. એટલે એ વસ્તુને સમજવા માટે આપણે એમ કહીએ છીએ કે આ બેમાંથી ત્રણ કોમન કાઢીએ એટલે અંદર શું વધે છે? થ્રી કે સ્ક્વેર પ્લસ ટુ કે પ્લસ આ વધી શેષ, બરાબર. તો આ વધે ને આપણે શેષ કહીએ છીએ, એટલે માટે એ વખતે શેષ કેટલી વધે? એક. હવે અહીંયા એ સ્ક્વેર ને છ વડે ભાગતા શેષ ખાલી જગ્યા રહેશે નહીં. ચલો આ એકનો વર્ગ એક, બેનો વર્ગ ચાર, ત્રણનો વર્ગ નવ, ચારનો વર્ગ સોળ ને પાંચનો વર્ગ પચીસ. મેં આંકડાકીય સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીં તમારા માટે એ સ્ક્વેર એટલે આ એક ચાર નવ સોળ પચીસ. ચલો આપણે એકને તો ભાગવાનો પ્રયત્ન કરીએ ત્યારે માનો કે શેષ એક વધતી હોય છે, ચારને શેષ છ વડે ભાગવાનો પ્રયત્ન કરીએ ત્યારે શેષ વધતી હોય છે એવું કહીએ, નવને છ વડે ભાગીએ એટલે છ એકા છ કેટલા વધે? ત્રણ. સોળને પાછળ તમે છ વડે ભાગો તો છ દુ બાર, શેષ કેટલા વધે? ચાર. પચીસને ભાગો તો છ ચોક ચોવીસ, એક. એક વધે, ચાર વધે, તમને ઓપ્શન આપેલા હશે. અહીંયા મેં તમને ઓપ્શન નથી આપ્યા, ઓપ્શનમાં તમને એવું આપેલું હોય છે કે એક ચાર ત્રણ અને પાંચ. આ રીતનો પ્રશ્ન છે કે એ સ્ક્વેરને છ વડે ભાગતા ખાલી જગ્યા શેષ રહે નહીં. તો તમે જુઓ તો શેષ તમને એક પણ મળે છે, ચાર પણ મળે છે, ત્રણ પણ મળે છે, નથી મળતી તો કઈ? પાંચ. એનો જવાબ થશે. હવે વીસમો પ્રશ્ન, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર એ બરાબર બી ક્યુ પ્લસ આર, એના માટે આપણે બે ત્રણ પ્રશ્નો સળંગટ લઈ લીધા છે. તેમાં આર વિશે શું કહી શકાય? તો આપણે જાણીએ છીએ કે આર એ શેષ છે અને શેષ એ ભાજક કરતા ઓછી હોય, જેને આપણે ઝીરો લેસ દેન ઓર ઇક્વલ ટુ આર લેસ દેન બી આવી રીતે લખીએ છીએ. આ મેં આવું એટલા માટે કર્યું છે કે કદાચ તમને ઓપ્શન આપ્યા હોય તો ઓપ્શનમાં આ પ્રકારે જવાબ હોય, અને ખાલી જગ્યા પ્રમાણે કહ્યું હોય તો તમને યાદ રહે એટલા માટે કે ઝીરો લેસ દેન ઓર ઇક્વલ ટુ આર લેસ દેન બી ભાજક કરતા શેષ નાની હોય. બીજો જવાબ એના એક બાબત છે કે એ બરાબર સેવન ક્યુ પ્લસ આર સ્વરૂપ હોય, બરાબર છે. એ બરાબર સેવન ક્યુ પ્લસ આર, જેમાં આપણા માટે બી બરાબર સાત થઈ ગયા, તો શું બની શકે? તો શેષ વિશે કહેવું હોય તો આર માટે શું કહી શકાય? આર એ શું હોય? આ અહીંથી જોઈને ખબર પડી જાય. અહીં તમને એવું નથી કીધું કે સાત એ ભાજક છે, એ તમારે સમજવાનું છે. તો શેષ એ સાતથી નાની આવે, બરાબર છે. શેષ કેવી આવે? સાતથી નાની અને ઝીરો સુધીની. તો ઝીરો લેસ દેન ઓર ઇક્વલ ટુ સેવન આર લેસ દેન સેવન આવું થાય.
બરાબર, એટલે 7 થી નાની 0 સુધીની હોઈ શકે એમ, એટલે આ શેષ માટે વાત થઈ, 0 કે 0 થી મોટી આવે, 7 થી નાની, આવું લખેલું હોય ઓપ્શનમાં. a બરાબર 5q + r, તો r ખાલી જગ્યા શક્ય નથી, વાત એક ના એક જ છે બધામાં, તો શેષ 5 થી નાની શક્ય નથી, એટલે 6 એ 5 થી મોટી, સોરી 5 થી નાની બધી શક્ય હોય, 5 થી મોટી શક્ય નથી, 0 શક્ય હોય, 2 શક્ય હોય, 4 શક્ય હોય, ના શક્ય હોય તો 6, એટલે 6 એ શેષ શક્ય નથી. ક્લિયર? હવે આગળ 21મો પ્રશ્ન, p ભાગ્યા q એ સમમેય સંખ્યાનું લખવાનું સ્વરૂપ છે, જેનો છેદ એટલે q, જેને આપણે 2n5m સ્વરૂપે જાણીએ છીએ, તો એમાં m અને n એ કઈ રીતની સંખ્યા હોય? આ ગણમાંથી એટલે કે r, n, z અને n, તો આ z એવું સૂચવે છે કે ઋણ હોય એમ, તો m અને n ઘાતમાં ઋણ હોય છે, તેનો જવાબ છે ના. આર તો વળી અસમય સમય બધું જ માંગે, એટલે એમાં તો અપૂર્ણાંક ને એવું પણ આવે, એટલે ઘાતમાં એમ અને એન ના હોય, આ એમ અને એન ઘાત બતાવે છે. હવે આ બે વધ્યા, વિચારો, ફોકસ કરો, તો સાહેબ કે એન અને એમ તો ધન હોય છે ને, તો તમે ઝડપથી જવાબ એન લખી નાખશો કે એન તો ધન પૂર્ણાંક છે, પણ તમે ભૂલો છો મિત્રો, શૂન્ય પણ ઘાતમાં હોઈ શકે, જ્યારે બગડો 2-3 ઘાત હોય અને 5 ના હોય ત્યારે આપણે જોડે ગુણ્યા 5 0 ઘાત સમજી શકીએ, જ્યારે છેદમાં 2-3 ઘાત હોય ને 5 ના હોય તો 5 0 ઘાત એવું સમજવાનું હોય, કારણ કે 5 0 ઘાત એટલે 1, એટલે એન તરીકે કે એમ તરીકે 0 પણ હોઈ શકે, માટે આ જવાબ થાય. 22મો પ્રશ્ન, આમ તો તમારી બુદ્ધિથી તમારે જવાબ આપવાનો હોય છે, જેને આપણે ઉપરથી નીચે ના જઈ શકીએ, નીચે જવાબથી સવાલ ઉપર જઈ શકીએ, બરાબર કે નહીં? 7 × 5 = 35, 35 × 3 = 105, આ ઝેડ તરીકે, 105 × 2 = 210, અને 210 × 2 = 420, એક્સ વાય ઝેડ મળી ગયા. ઓકે, બહુ ઇઝી છે આ તો. 23મો પ્રશ્ન લઈ લો, જો ગુસા 65 અને 117 બરાબર આવું હોય તો એમ બરાબર ખાલી જગ્યા. મિત્રો તમને આ છે ને થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ, શું થઈ જાઓ? કન્ફ્યુઝ. તો આ 65 અને 117 એના માટે ગુસા કેટલો આવે પહેલાં એ શોધી નાખવાનું, એની જોડે સરખાઈ દેવાનું. તો 65ના અવયવ 13 × 5 = 65, 117ના આવશે અવયવ 13 × 9 = 117, બંનેનો ગુસા શું બની જાય? 13. માટે ગુસા ઓફ 65 = 65 − 117, તો આ ગુસા લખી નાખે નીચે અહીંયા 13 = 65 − 117, સાદું રૂપ લઈ લખી ફેરવી નાખીએ કે 65 − 117 = 13, તો 117 સામે જાય, એટલે 13 + 117, 65 = 130, એમ બરાબર 130/65, એટલે જવાબ આવે 2, 65 × 130, આ થઈ ગયા 2. એટલે મેથડ સમજવાની હતી, નવું લાગે તમને કે અહીંયા આગળ સામે આવું કંઈક આપ્યું છે ને, એટલે કંઈ પણ આપે ગુસા શોધીને લખવાનું, એને સામે સેટ કરી લેવાનું છે. ઓકે, નેક્સ્ટ વન, જો એન કોઈ અયુગ્મ પૂર્ણાંક હોય તો n²-1 એ ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય, દાખલા તરીકે 3 લો તો 3² - 1 એટલે 9 - 1 = 8, સમજો, 5 લો તો 5² = 25 - 1 એટલે 24, 6 લો 7 લો તો 7² = 49 - 1 એટલે 48, આ બધાને તમે 8 × 1 = 8, 8 × 3 = 24, 8 × 6 = 48, ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકો, કેટલા વડે ભાગી શકો છો? 8 વડે નિશેષ ભાગી જ શકો, બરાબર. છેલ્લે, જો એન ધન યુગ્મ પૂર્ણાંક હોય તો એન n+1 n+2, આગળ જે વાત કરી છે એ પ્રમાણે, પણ ધન યુગ્મ લખવાનો છે, એટલે આપણે નાનામાં નાની યુગ્મ સંખ્યાથી શરૂઆત કરવાની, કઈ છે? તો કે 2, તો 2, પછી અહીંયા 2 + 1, 2 + 2, આવું વિચાર લેવાનું, 2 + 1 એટલે 3, 2 + 2 = 4, તો 4 × 12 = 24, 24 વડે વિભાજ્ય હોય. હવે મિત્રો તમે સમજી ગયા હશો કે અહીંયા આપણે ફૂલ સ્ટોપ કરી નાખ્યું, તો લગભગ 10 જેટલા લેક્ચરમાં આપણે આ
वास्तविक संख्याओनु प्रकरण भण्या छीए।